शक्ति भक्ति अने आस्थानो त्रिवेणी संगम एटले जगविख्यात यात्राधाम अंबाजी गुजरात अने राजस्थानी सरहद उपर आवेल छे। कोरोनाना काळमां केसोमां सतत घटाडो थता नेताओ द्वारा उद्घाटन लोकार्पण अने विविध कार्यक्रमो शुरू करवामां आव्या छे, ત્યારે ભારતીય જનતા પાર્ટી અને ગુજરાત સરકાર દ્વારા દાંતા અંબાજી માર્ગનો પણ કરોડો રૂપિયાનો ખર્ચ 10 જુલાઈના રોજ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને માત્ર થોડા જ દિવસોમાં દાંતાથી અંબાજી માર્ગ વચ્ચે દેવળિયાવાડી વાવ ગામ પાસે આજે અચાનક રોડ બેસી ગયો હતો। અંબાજી અને દાંતા માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ દોડતા થઈ ગયા હતા અને પોતાની ભૂલ છુપાવવા માટે સિમેન્ટ લાવીને થીગડા માર્યા હોવાનો અહેવાલો સામે આવ્યા છે। 120 કરોડના ખર્ચે દાંતાથી અંબાજી ચાર માર્ગીય રોડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને આ પાવન અવસર પર ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ દાંતા અને અંબાજી ખાતે આવીને આ માર્ગનું લોકાર્પણ કર્યું હતું અને અંબાજી આવતા માઈ ભક્તોને ઝડપી સમય બચીને પહોંચવાનું સરળ રહેશે અને આજે થોડાક દિવસોમાં દાંતાથી અંબાજી વચ્ચેનો માર્ગ અચાનક તૂટી જતા માર્ગોમાં કોન્ટ્રાક્ટર દ્વારા ખોટું થયું હોવાનું સામે આવ્યું છે। જે છે હમણાં જ બનેલો છે અને ક્ષતિગ્રસ્ત બન્યો છે વરસાદના કારણે, શું હકીકત છે સર, શું પગલાં લેવાય છે? આપણા દાંતા તાલુકાના દાંતાથી અંબાજી જતો માર્ગ જે દેવળિયાવાળી વાવ અને ધાબાવાળી વાવની વચ્ચે નાળા પાસે છેલ્લા 2-3 દિવસથી વરસાદ ચાલુ છે એના હિસાબે ક્ષતિગ્રસ્ત બની ગયો છે। ગત રાત્રિના રોજ એ વરસાદના કારણે આ જે ધાબાવાળી વાવ અને દેવળિયાવાળી વાવ જોડે જે વચ્ચે ક્ષતિગ્રસ્ત રોડ બન્યો છે એને આરએનબી વિભાગ દ્વારા તાત્કાલિક ડાયવર્જન આપીને સમારકામ રોડનું કરી દીધું છે। ક્ષતિગ્રસ્ત રોડ બનવાથી કોઈ અકસ્માત નથી બન્યું, તેમ છતાં હવે ફરીથી આવો કોઈ અકસ્માત ના બને અને આવો કોઈ બાબત ફરીથી ઉપસ્થિત ના થાય તે માટે આરએનબી વિભાગને આપણે સૂચિત કર્યું છે અને જરૂર જણાય કે હું બોર્ડ બેનર મૂકીને જાહેર જનતા સમજે જાહેર જાણી શકે એ મુજબ વ્યવસ્થા કરવા પણ આપણે આરએનબી વિભાગને કામ કરીએ। સાજન ઠાકોર, દિવ્યાંગ ન્યૂઝ, દાંતા, બનાસકાંઠા।